સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ઉપપ્રમુખ જગમાલવાળાના અધ્યક્ષ સ્થાને વેરાવળમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના ગુજરાતના ઉપપ્રમુખ જગમાલવાળાના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં જિલ્લા આપની ટીમ તથા કાર્યકરોની ઉપસ્થિતિ જોવા મળી હતી. પત્રકાર પરિષદમાં પત્રકારોને માહિતી આપતા જગમાલવાળાએ જણાવ્યું કે હાલની વર્તમાન સરકાર લોકોને લૂંટી રહી છે, જેમાં વીજળીના એક યુનિટના 3 રૂપિયામાં તમામ ખર્ચમાં પડે છે, પણ લોકો પાસેથી 8 રૂપિયા વસૂલ કરવામાં આવે છે. એવા સરકાર પર પ્રહારો પણ કર્યા હતા. તેમજ આગામી 26ના રોજ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આવવાના હોય તે અંગે પણ તેમણે માહિતી આપી હતી. તેમજ ટૂંકા સમયમાં ગીર સોમનાથ જિલ્લામાંથી ભાજપ અને કોંગ્રેસ છોડી સારા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાવાના હોય, તમામ લોકોને માન સાથે આપમાં સામેલ કરશું અને આગામી વિધાનસભામાં ગીર સોમનાથની 4 બેઠકો પર આમ આદમી પાર્ટીની ચૂંટણી લડશે અને જીતશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. અને આજે અમને પાર્ટીના આદેશ મુજબ પ્રેસ કોન્ફરન્સ જિલ્લા વાઇઝ બોલાવવાનું કીધું હતું. મુખ્ય ઉદ્દેશ તેમાં એ હતો કે વીજળી છે, દરેકના મજૂરથી લઈને ઉદ્યોગપતિ સુધી વીજળીની જરૂરિયાત બધાને પડે છે. અને વીજળીમાં જે સરકાર ખોટું કરે છે, જે ભ્રષ્ટાચાર કરે છે અને ઊંધે માર્ગે પબ્લિકને દોરે છે, એ બાબતે બિલ સાથે આજથી અમે એનો દરેક જિલ્લામાં 33 જિલ્લામાં આજે આવેદનપત્ર આપી અને કાલથી અમે ઘરે ઘરે જાણ કરવાના છે, નીકળવાના છે. અમુક દિવસ સુધી આ અભિયાન ચલાવવાના છે કે ભાઈ આવી રીતે સરકાર છેતરપિંડી કરે છે કે સરકારને વીજળી 3 રૂપિયે એક યુનિટનો ખર્ચ આવે છે, એની બદલીમાં 7-8 રૂપિયા અને 12 રૂપિયા સુધીનો ચાર્જ લે છે, ખૂબ જ ખોટું કરે છે. આમાં મોટા માણસો પૈસા કમાય છે, જેમ કે અમદાવાદમાં ટોરેન્ટ પાવર છે, અન્ય અન્ય પ્રાઇવેટ કંપનીઓ પાસેથી વીજળી લઈ પ્રાઇવેટ પાર્ટીઓને પૈસા કમાવી અને પબ્લિક પાસેથી પૈસા લૂંટે છે. આ બાબતનું અમારે કાલથી આજથી અભિયાન ચલાવવાનું છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ.